કોઈ પ્રોબ્લેમ થવાનો નથી. એટલે આ વિશેષ માહિતી હું બંકિમભાઈને કહું કે જરા તમે ફોર્મ ડિસ્પ્લે કરી અને થોડી સમજાવી દેશો એટલે બધાને ક્લિયર થશે. બંકિમભાઈ, હેન્ડ ઓવર ટુ યુ. થેન્ક યુ પ્રદીપભાઈ. હું મારી સ્ક્રીન શેર કરું છું પહેલા તો. દેખાય બધાને સ્ક્રીન? ઓકે. હા, તો જેમ કે પ્રદીપભાઈએ જણાવ્યું, તો સૌથી પહેલા તો આપણે જે ઇન્ફોર્મેશન છે એ પહેલા તો અહીંયા જે નોંધ લખેલી છે આપણે પહેલા વાંચી લેવાની છે, અને એ પછી આપણે જે સ્ટાર્ટ કરીશું એમાં અમુક તમને જણાવી દઉં કે તમને બધાને ખ્યાલ જ હશે કે વેલિડેશન આપણે બધા મૂકી દીધા છે. એમાં વેલિડેશનમાં કેવું છે કે જેનું કુટુંબ નંબર, ફોર એક્ઝામ્પલ મારું કુટુંબ નંબર 80 છે અને મેં એક વખત 80 નંબર કુટુંબની ઇન્ફોર્મેશન ભરી દીધી છે, તો બીજી વખત મને 80 નંબરની ઇન્ફોર્મેશન ભરવા નહીં દે. એટલે એ વસ્તુ ખાસ ધ્યાનમાં. અત્યારે હું મીટિંગમાં છું, પછી વાત કરી. એટલે જેમ આપણે પહેલા જે મીટિંગમાં આપણે કીધું હતું કે ભાઈ એક વખત તમે ફોર્મ સબમિટ કરી દીધું તો બીજી વખત તમને સબમિટ નહીં કરવા દે, એટલે એ બાબત બધાએ ખાસ ધ્યાનમાં રાખવાની છે. એટલે એક વખત ફોર્મ સબમિટ થઈ ગયા પછી બીજી વખત તમને એ કુટુંબ નંબર નું ફોર્મ સબમિટ નહીં કરવા દે, એટલે એ બધા વેલિડેશન મૂકી દીધા છે. બીજું કે જે બી આપણે અહીંયા સ્ટાર મૂકેલા છે રેડ કલરમાં જે સ્ટાર મૂકેલા છે એ ઇન્ફોર્મેશન આપણે નહીં ભરીએ તો મને ફોર્મ સબમિટ નહીં કરવા દે. એટલે જ્યારે બી આપણે આપણા જ્ઞાતિ બંધુઓ જોડે જઈશું એ વખતે આપણે આ વસ્તુ ધ્યાનમાં રાખવી પડશે, એમને બી આપણે આ વસ્તુ શીખવાડવી પડશે કે જ્યાં જ્યાં લાલ કલરનો સ્ટાર કરેલો છે એ જરૂરી માહિતી છે, એ માહિતી ભરવી જ પડશે. એટલે જેમ પ્રદીપભાઈએ કીધું એમ કે પહેલા જે બી આપણા ફોર્મ સ્ટડી કરી લઈએ, એમાં જે બી વસ્તુ આપણે સ્ટાર કરેલી છે મેન્ડેટરી છે એ આપણે નોટ કરી લઈએ અને પછી શાંતિથી ભરીને બેસીશું તો આઈ ડોન્ટ થિંક કે કોઈ આપણને એમાં પ્રોબ્લેમ આવશે. તો હું સ્ટાર્ટ કરું છું. ફોર એક્ઝામ્પલ મારો ફેમિલી નંબર છે અથવા તો મને ખબર નથી તો હું હવે બીજી ખાસ વસ્તુ છે કે ઘણા બધાએ જે અમે વેલિડેશન કર્યા છે એમાં મિસ્ટેક શું કરી છે કે અન્ય કરીને આગળ જતા રહ્યા છે. પણ ફોર એક્ઝામ્પલ આપું છું કે મારો બ્રધર છે, મેં 80 નંબરનું ફોર્મ ભરી દીધું છે પણ એનો ફેમિલી નંબર બી 80 જ રહેવાનો બીકોઝ મારો બ્રધર છે હવે અલગ રહેશે મારાથી. તો એમાં એક વસ્તુ કરવાની છે કે આપણે અન્ય સિલેક્ટ કરવાનું છે અને મારો જે ફેમિલી નંબરમાં છે એમાં 80-1 બરોબર, એટલે 80-1 કરીને આપણે એનું ફોર્મ ભરવાનું છે જેથી આપણને ખબર પડે કે ભાઈ 80 નંબરનું એનું ઈસવીસન 2010 વસ્તી પત્રક મુજબ 80 નંબર કુટુંબ છે પણ બીકોઝ ઓફ સેપરેશન અથવા તો એમને બીજે કઈ જોબ હોય અથવા તો એના કારણે ગયા હોય તો આપણને રેફરન્સ મળે કે ભાઈ 80 કુટુંબ નંબર પણ 80-1 અથવા તો 80-1 એનો નંબર છે બરોબર. એટલે બંકિમભાઈ એમાં હું થોડું ક્લિયર કરું. હા જી, એક્ઝામ્પલ સાથે. હા, ધારો કે મારો કુટુંબ નંબર 160 છે અને હિંમતનગર ખાતે અમે 10 વર્ષ પહેલા રહેતા હતા પપ્પાની સાથે. હવે હું ગાંધીનગર રહું છું એટલે પપ્પાનો નંબર પણ 160 છે અને મારો નંબર પણ 160 છે. એટલે જયારે હું મારું પરિચય ત્યારે 160 અન્ય સિલેક્ટ કરીશ અને નીચેના ખાનામાં 160-1 એવું કરીશ. હા હા, એ -1 એટલા માટે જરૂરી છે કે 160 નંબર ઓલરેડી સબમિટેડ છે એટલે તમને ફરી નહીં ભરવા દે. એટલે મારા જોડે રેફરન્સ રહેશે, ઇવન તમને બી જયારે પ્રૂફ આપીશું ત્યારે ખબર પડશે કે કુટુંબ નંબર તમારો 160 છે એટલે એમાં આપણે સમાવિષ્ટ કરી શકાય. બરાબર. પછી જેમ આપણે આગલી મીટિંગમાં જણાવેલું હતું એમાં ડ્રોપ ડાઉન લિસ્ટ આપેલા છે, એમાં હું મારું જ ફોર્મ ભરીને તમને બતાવું. એમાં કોઈ કન્ફ્યુઝન નથી, તમે એમાં આગળ વધો. ઓકે, આમાં ખાસ વસ્તુ એક ધ્યાન રાખવાની છે કે જ્યાં અન્ય હું સિલેક્ટ કરીશ ને ત્યાં નીચે મારે ઇન્ફોર્મેશન નાખવી પડશે હાથથી. એટલે એ વસ્તુ ખાસ ધ્યાન રાખજો કે આ લિસ્ટમાં ના હોય ને અન્ય હું સિલેક્ટ કરું છું તો મારે હાથથી ઇન્ફોર્મેશન નાખવાની છે. બીજું કે આપણે માહિતી ઉપર લખેલી છે કે ઈમેલ એડ્રેસ છે તો ઈમેલ એડ્રેસ મારે ઇંગ્લિશમાં જ લખવાનું છે, ગુજરાતીમાં કોઈ નથી ભરવાનું. એ પ્રોબ્લેમ આવ્યો જ નથી આપણી જોડે. હા, બીજી વસ્તુ કે જેમ પ્રદીપભાઈએ કીધું પહેલા જ જણાવેલું છે કે મારું કાયમી સરનામું અને પત્ર વ્યવહારનું હાલનું સરનામું બંને સેમ હોય તો આખું કોપી પેસ્ટ કરવાની જરૂર નથી, ઉપર મુજબ લખી શકો. એટલે શું ડુપ્લિકેશન ના રહે ને, અમારે બી જયારે ફિલ્ટ્રેશન કરવાનું હોય ડેટા ત્યારે અમને એ ફિલ્ટ્રેશન માટે ઈઝી રહે. હવે
આ હેડર ઇન્ફોર્મેશન થઈ. હવે આપણે વ્યક્તિગત માહિતી આપણે ભરીએ છીએ, ત્યાં બી હું અહીંયા સિલેક્ટ કરું છું. ફોર એક્ઝામ્પલ મારા ફાધર મારા કુટુંબના વાળા છે તો એમની ડિટેલ હું ભરું છું. મંગી મેં આમાં એક વસ્તુ મારે કહેવી છે. જી, જ્યારે તમે તમારા કુટુંબના પ્રથમ સભ્યની માહિતી ભરો છો ત્યારે સામાન્ય રીતે આપણા કુટુંબની અંદર જે વડીલ હોય એને આપણે કુટુંબના વડા તરીકે પોતે સંબોધી અને કામ કરીશું અને પછી એના રિલેશન સબ્જેક્ટમાં આપણે પ્રસ્થાપિત કરવાના છે. એટલે કુટુંબના જે વડીલ છે એનું નામ આપણે હયાત વડીલ છે એને આપણે પોતે તરીકે એસ્ટાબ્લિશ કરવા એવું આપણે સામાન્ય નિયમ બનાવીએ છીએ. આગળ હવે બીજી વસ્તુ આપણે ખાસ કરવાની હતી કે જે આ લિસ્ટ ઓફ વેલ્યુ છે ડેટનું, એમાં કેવું છે કે જેમ પ્રદીપભાઈએ ઇન્સ્ટ્રક્શન આપેલી છે કે તમે બને ત્યાં સુધી અહીંયા હાથથી લખો અને ફોર્મેટ એક જ રાખજો. તો 27 ઓબ્લિક રાખો તો ઓબ્લિક જ રાખો અને ડેશ રાખો તો ડેશ જ રાખો. ઘણા શું કર્યું છે, 27 ડોટ બી કર્યું છે અને 27 ડેશ બી કર્યું છે. એટલે એમાં ફોર્મેટિંગમાં જયારે ફાઈનલ પ્રિન્ટિંગ માટે રહી છે તેમાં શું કેવું થાય કે મારા કોમ્પ્યુટરમાં મારું ફોર્મેટ હશે DD/MM/YYYY. તમારા કોમ્પ્યુટરમાં કદાચ એવું હોઈ શકે કે DD.MM.YYYY અથવા તો DD-MM.YYYY. તો પહેલી વસ્તુ તો ક્લિયર જ છે કે આપણે DD-MM-YYYY ના ફોર્મેટમાં જ ભરવાનું છે. પણ મારું સજેશન એવું છે કે હાથથી તમે લખશો સ્લેશ રાખશો તો એ ફિલ્ટ્રેશનમાં ઇઝી રહેશે, કારણ કે નોર્મલ ફોર્મેટ આવું જ હશે DD/MM/YYYY. નીચે લખી જ નાખવાનું, લોકો એ જોઈને ભરી નાખ્યો. ઉપર ઉપર ઇન્સ્ટ્રક્શન માં છાપી દઉં છું કે ફોર્મેટ શુડ બી DD/MM/YYYY ઉપર લખી દઈએ છીએ આપણે, બરોબર ને? બને ત્યાં સુધી કેલેન્ડરનો ઉપયોગ ન કરવો. કેલેન્ડરનો ઉપયોગ ખાલી ડેટા વેલિડેશન માટે રાખ્યો છે, ફોર્મેટ વેલિડેશન. એમાં તમારે હાથથી લખવાનું રહેશે કે 27/12/1952. એટલે ફોર્મેટ શુડ બી ફિક્સ DD/MM/YYYY. એ તમને જેમ અહીંયા ઇન્સ્ટ્રક્શન લખેલી છે ને આ રીતે એમ આપણે અહીંયા બ્રેકેટમાં લખી જ દઈએ છીએ, બરોબર? ઇંગ્લિશમાં જ આંકડો લખવાનો છે અને જે ફોર્મેશન આપ્યું છે એ જ પ્રમાણે લખવાનું છે, નહીં તો તમારા ડેટા ખોટા જશે. એમાં અમે કશું જ ચેન્જ નહીં કરી શકીએ. એમાં શું થાય ખબર છે, ફોર એક્ઝામ્પલ મારી જન્મ તારીખ છે 1 જૂન 2021. થશે શું ખબર છે કે તમે ડેસ અથવા તો ડોટ વાપરશો ને તો June 1, 2021 આવશે, એટલે બર્થ ડેટ તમારી 6 જાન્યુઆરી થઈ જશે. એ પ્રોબ્લેમ થશે, બરોબર? હા, પછી વૈવાહિક સ્થિતિ ને તો બધું એમાં પરફેક્ટ છે, કોઈ ઇસ્યુ નથી. અભ્યાસની માહિતી આપણે કીધેલું છે કે ઓલરેડી ઇંગ્લિશમાં ભરવાની છે. વ્યવસાય ડિટેલ અભ્યાસની માહિતીમાં, એક મિનિટ, અભ્યાસની માહિતી આપણે મેં જોવા માં આવ્યું છે કે બહુ લાંબી ડિગ્રીઓ લખી છે, ધારો કે BA with psychology, MSc વગેરે વગેરે, બહુ લાંબુ છે. શોર્ટ ફોર્મ ની અંદર ફક્ત 3 શબ્દો અથવા તો વધુ વધુ એનાથી જેટલા ઓછા શબ્દો, કેમ કે કોલમ એટલું મોટું થઈ જાય છે. સાયકોલોજી, સિવિલ એન્જિનિયર આવું શબ્દો નહીં લખો, કેમ કે એમાં અમે કશું જ ચેન્જ કરવાના નથી. તમે જે લખશો એ જ ફોર્મેટમાં જવાનું છે. એટલે BE સિવિલ અથવા BE એવું લખી તો ચાલશે, પછી આગળ ડેઝિગ્નેશન આગળ લાંબુ કરશો તો એટલું લાંબુ કોલમ મોટું થવાનું નથી. એટલે શોર્ટ ફોર્મ ને તમારી ડિગ્રી ઇંગ્લિશમાં લખવાની છે, એ બહુ મહત્વનું છે. પછી ગાંધી સાહેબ થોડી ચર્ચા કરશે અમુક બાબતમાં, પણ આ ધ્યાને રાખવાની વાત છે. ઓકે, પછી વ્યવસાય આપણે લખવાનો છે અને જે બી મેન્ડેટરી ફિલ્ડ આગળ છે આપણે લખવાના છે. હવે બીજી વસ્તુ કે ખાસ વસ્તુ એ છે કે જેમ પ્રદીપભાઈએ કીધું કે તમારા મેમ્બરનું પ્રોપર કાગળ ઉપર લખી લો અને એમાં તમે જુઓ ઓન સ્ક્રીન કે આપણે જે ભરીએ છીએ એ અહીંયા મને સ્ક્રીન ઉપર દેખાય છે કે નથી દેખાતું પહેલા. હવે ઘણા ઇસ્યુ એવા આવ્યા છે કે ઘણા લોકોએ શું કર્યું છે, આટલું ફોર્મ ભરી દીધું અને સબમિટ કરી દીધું, પણ મારી જે ફેમિલી જે મારી ટ્રી છે એ અહીંયા મને સ્ક્રીન ઉપર દેખાય, ધેન ઓનલી યુ કેન સબમિટ. એટલે એના માટે આપણે અહીંયા વધુ સભ્ય ઉમેરવાનું બટન આપેલું જ છે, બરોબર? એટલે આ મારા ફેમિલીની ઇન્ફોર્મેશન મેં ભરી દીધી. એટલે નીચે પછી
આ મારા ફાધર ની ઇન્ફોર્મેશન આવી, હવે નીચે મારી ઇન્ફોર્મેશન આવશે. પુત્રી પર આવી જાવ સીધું. હા એટલે એક બતાવી દો ભાઈ, ટ્રી કઈ રીતે બને છે બતાવી દો ફરી એક વખત. બરોબર, હવે મેઇન વસ્તુ હવે આવે છે કે આ મારું ઇન્ફોર્મેશન થઈ ગયું કે જેમ ચાર કે પાંચ મેમ્બર મારા હાથે હું એડ કરતો જઈશ. હવે એક નિયમ આપણે બીજો એવો બનાવીએ છીએ વિથ અપ્રુવલ ઓફ પ્રદીપભાઈ કે સૌથી પહેલા મારે મારી જે ફેમિલી છે, એટલે ફોર એક્ઝામ્પલ કે મારા ફાધર, મારા મધર, મારી વાઈફ, હું, મારા સન, એ ઇન્ફોર્મેશન હું પહેલા ભરી દઉં છું, રાઈટ? પછી જયારે પુત્રીની વાત આવે છે તો એમાં એક ક્લિયર કટ વસ્તુ છે કે મારી બહેન અથવા તો દીકરી કુંવારી હોય, અપરણિત હોય, તો એ મારી ફેમિલીમાં મારે ભરવાનું જ છે. બીજી વસ્તુ, જો દીકરી પરણાવેલી હોય અને છ ગામમાં પરણાવેલી હોય તો એ ઇન્ફોર્મેશન મારા ફોર્મમાં ભરવાની નથી, રાઈટ પ્રદીપભાઈ? હા એ વાત બરાબર. હવે ત્રીજી વસ્તુ આવે છે કે જે દીકરી પરગોળમાં પરણાવેલી છે, એટલે છ ગામ પાર પરણાવેલી છે, એની ઇન્ફોર્મેશન કઈ રીતે ભરવી એ હું તમને બતાવું છું. એટલે આપણે એવું અહીંયા સમજી લઈએ કે મેં મારી જી આ ખાસ મહત્વનું છે, એટલે એનો ડેમો ખાસ આપો, એના પર ભાર આપો, બીજી બધી ઇન્ફોર્મેશનમાં કોઈ પ્રોબ્લેમ નથી. હા એટલે અહીંયા મેં મારી મારી જે ફેમિલી છે અધર ધેન મારી પુત્રી જે પર ગામમાં પરણાવેલી છે એના એની ઇન્ફોર્મેશન આપણે સમજીએ કે અહીંયા મેં ભરી દીધી. હવે આવે છે પુત્રી જે પર ગોળમાં પરણાવેલી છે એની ઇન્ફોર્મેશન. એના માટે સૌથી પહેલા શું કરવાનું છે કે અહીંયા વધુ સભ્યો ઉમેરો પર ક્લિક કરવાનું છે. પછી અહીંયા શ્રીમતી, બીકોઝ પરણાવેલી છે, બરોબર, અહીંયા આપણે સિલેક્ટ કરીશું પુત્રી. કુટુંબના વડા સાથેનો સંબંધ, કારણ કે મારા ફાધરની તો પુત્રી છે, એટલે કુટુંબના વડા સાથેના સંબંધમાં પુત્રી. પછી એની બર્થ ડેટ આવશે, પછી જે બી આપણે અહીંયા ઇન્ફોર્મેશન જે નાખવાની છે એ નાખવાની જ છે, જે કમ્પલસરી ફીલ છે નાખવાના જ છે. હવે અહીંયા તમે જો નીચે જોશો તો એમણે જો સભ્ય ફી ભરેલી હશે, મેમ્બર હશે, તો હા કરવાનું છે, જો સભ્ય નહીં હોય તો આપણે ના કરવાનું છે, એ ક્લિયર છે. બીજી વસ્તુ, અહીંયા મેં પુત્રીનું ફોર્મ જેવું ભર્યું, અહીંયા મને પૂછશે કે આપની બહેન અથવા દીકરી પરગોળ અથવા તો અન્ય સમાજમાં પરણાવેલ છે, એના ઉપર આપણે હા સિલેક્ટ કરીએ છીએ. કેમ? કારણ કે જે પરગોળમાં પરણાવેલી છે એની પુત્રીનું ફોર્મ આપણે ભરીએ છીએ. એટલે સૌથી પહેલી વસ્તુ એ છે કે જે પુત્રી પરગોળમાં પરણાવેલી છે એની ઇન્ફોર્મેશન મારી ફેમિલીમાં તો મારે ભરવાની જ છે, દેટ ઇઝ કમ્પલસરી. કેમ? કારણ કે જે અહીંયા સ્ટાર કરેલા છે, સ્ટાર જ્યાં સુધી હું ફિલઅપ નહીં કરું ત્યાં સુધી મને જે નીચે આઈ એગ્રી અને સબમિટ નું ફોર્મ છે એ ખુલવા નહીં દે, બીકોઝ ધીસ ફિલ્ડ સ્ટાર જે રેડ મારેલો છે કમ્પલસરી છે. એટલે દેટ ઇઝ ધ રૂલ કે જે દીકરી પરગોળમાં પરણાવેલી છે એમાં મારા ફેમિલીમાં એની ડિટેલ ભરવાની છે. બરોબર પ્રદીપભાઈ? હા આગળ વધો. હા હવે હું જેવું અહીંયા હા કરીશ એવું પુત્રીનું ફોર્મ ખુલશે. પુત્રીના ફોર્મમાં એનું સમાજ કે સપોઝ ગુજરાતીમાં કઈ રીતે લઈ જાય એટલા માટે ડેમો માટે યુઝ કર્યું છે. ઇંગ્લિશ લેપટોપમાં પ્લસ મોબાઈલમાં કઈ રીતે યુઝ થશે. હવે આ જે ઇન્ફોર્મેશન જે મેં ભરી છે એ દીકરીની ઇન્ફોર્મેશન છે. દીકરી જ્યાં રહે છે એનો સમાજ કયો છે અને એનું એડ્રેસ કયું છે, હાલના નિવાસ નું સરનામું. પછી આપણે નીચે આવીએ છીએ તો ઘણા બધાને કન્ફ્યુઝન એવું હતું કે મેં આગળ દીકરીનું ડિટેલ ભરી દીધી છે તો અહીંયા મારા મારા જમાઈની અથવા તો સાસુ સસરાની ડિટેલ ભરવાની છે, પણ એવું નથી. હું ક્લિયર કહી દઉં કે આગળ જે ઇન્ફોર્મેશન ભરેલી છે અહીંયા બી સેમ ઇન્ફોર્મેશન પુત્રીની ભરવાની છે. કેમ? કારણ કે આપણે પુત્રીને કુટુંબના વડા તરીકે એસ્ટાબ્લિશ કરીએ છીએ જે પરગોળમાં પરણાવેલી છે. પછી જમાઈ, સાસુ સસરા ને એમના પુત્રો નું નામ આવશે, એટલે બે જગ્યાએ પ્રતિક્ષાનું ભરો એટલે ખ્યાલ આવશે. હા આપણે બે બે જગ્યાએ ભરવાનું છે, એક તો મારા ફેમિલીમાં પ્લસ પરગોળ નું જે ફોર્મ ખુલશે એમાં. અહીંયા પ્રતિક્ષાનું ભરો ને પણ. હા
જો અહીંયા મારા લિસ્ટ ખુલ્યું છે પણ મેં હાથથી નાખ્યું ને એટલે ઓટોમેટિકલી કેલેન્ડર ત્યાં જાય છે. એટલે ઘણા બધાને કન્ફ્યુઝન એવું હતું કે કેલેન્ડર ખુલે છે તો પ્રોબ્લેમ થાય છે. કરવાનું કશું જ નથી, ટેબ મારશો એટલે સીધું ત્યાં બીજા કોલમ ઉપર જતું રહેશે. કોઈ જ ટેકનિકલ પ્રોબ્લેમ એમાં નથી, બરોબર? ઓકે, હવે આ ઇન્ફોર્મેશન મારી બેનની મેં ભરી દીધી છે. હવે નીચે હું જઈશ તો આવશે શ્રીમાન આવશે પતિ. બરોબર, હવે આ પુત્રીની ઇન્ફોર્મેશન ભરાઈ ગઈ છે. આમાં મારે બીજું કંઈ એડ નથી કરવાનું. જેમ કે મેં શું કર્યું, અહીંયા મારી બેનનું ફોર્મ ભર્યું, મારા ફેમિલીમાં મેં હા કર્યું એટલે પુત્રીનું ફોર્મ ખોલ્યું. એમાં અગેન પ્રતીક્ષાનું ભર્યું, મારા જમૈનું ભર્યું અને એમની પુત્રીનું ભર્યું. આ ત્રણ મેમ્બરો એમના ફેમિલીમાં છે. જો વધુ હોય એટલે એમના સાસુ સસરા બી જો જીવિત હોય કે હોય તો આપણે વધુ અહીંયા પુત્રીના સભ્યો ઉમેરો કરીને એડ કરી શકીએ છીએ. અહીંયા પૂરું થઈ જાય. હવે મારે આ પતી ગયું એટલે કઈ નથી કરવાનું. આઈ એગ્રી ઉપર ક્લિક કરી અને સબમિટ કરે એટલે આ ફોર્મ સબમિટ થઈ જશે. ધેટ્સ ઇટ. સેવ કરવું હોય તો કરી શકાય. હા, હવે બીજી એક ઓપ્શન હતું કે બે ઘણા બધાનો પ્રોબ્લેમ સબમિટ કરતા પહેલા સેવની વાત કરી લો. હા, એટલે બે વસ્તુ છે કે જે મોબાઈલમાં લેપટોપ થી ભરતા હતો તો રાઈટ ક્લિક કરીને પ્રિન્ટ કરવાની, જો એ બી બતાવી દઉં છું. અહીંયા રાઈટ ક્લિક કરીને પ્રિન્ટ કરીશ એટલે સીધું આ જે ફોર્મ છે જે દેખાય છે મને સ્ક્રીન એઝ ઇટ ઇઝ તમને જુઓ મળી ગયું. ઇન્કલુડિંગ પુત્રીનું ફોર્મ, એના માટે અલગ પીડીએફ સેવ કરવાની જરૂર નથી. જો આ ઇન્કલુડિંગ આ પુત્રીની ડિટેલ બી આવી ગઈ અને એને તમે અહીંયા સેવ કરશો એટલે જે લાસ્ટ ટાઈમ મેં બતાવ્યું હતું તમે જે બી જગ્યાએ સેવ કરશો ત્યાં સેવ થઈ શકે, જેથી આપણે જયારે પ્રૂફ રીડિંગ માટે મોકલીશું ત્યારે એનો રેફરન્સ તમે લઈ શકશો, બરોબર? બીજી વસ્તુ, મોબાઈલમાંથી નોર્મલી બધામાં પીડીએફ વ્યુઅર ન નાખેલું હોય તો આપણે સ્ક્રીનશોટ લઈ શકાય, બરોબર? દરેકના મોબાઈલના અલગ અલગ કેટેગરીઝ હશે કે કોઈનામાં પુશ બટન અથવા તો હોમ બટન કરીને પાવર બટન દબાવો તો સ્ક્રીનશોટ થાય છે, એ બધાને અત્યારે ખબર જ હશે કે ભાઈ મોબાઈલમાં સ્ક્રીનશોટ કઈ રીતે લેવાય છે. અથવા તો જેનામાં પીડીએફ વ્યુઅર નાખેલું હશે એનામાં બી આ સેવ એઝ પીડીએફ ઓપ્શન ડાયરેક્ટ આવી જશે મોબાઈલમાં, બરોબર? એટલે આ મેં અત્યારે સેવ કરી લીધું એટલે મને ઇન્ફોર્મેશન મળી ગઈ. પછી આપણે જેમ છે કે ભાઈ આઈ એગ્રી કરી અને સબમિટ કરવાનું છે, સબમિટ કરશો એટલે ફોર્મ તમારું સબમિટ થઈ જશે. બીજી એક વસ્તુ, જ્યાં સુધી થેન્ક યુ અથવા તો યોર ડેટા સક્સેસફુલી નો મેસેજ ન આવે ત્યાં સુધી લિંક બંધ કરવી નહીં. કેમ? કારણ કે મે બી 5 કે 7 સેકન્ડ ડેટા પ્રોસેસિંગમાં લાગશે. ઇટ ઇઝ ડિપેન્ડ ઓન યોર ઇન્ટરનેટ સ્પીડ. એક બે જણને એવો બી પ્રોબ્લેમ આવ્યો હતો કે સબમિટ કરીને મેં બંધ કરી દીધું, પણ સબમિટ કરી બંધ કરી દીધું, એક બે મિનિટ પ્રોસેસ તો થવા હતો ડેટાને, એટલે એ સબમિટ નહોતું થયું. મે બી એમની ઇન્ટરનેટ કનેક્ટિવિટી બંધ થઈ ગઈ અથવા તો બિફોર સબમિશન ઓફ ધ ફોર્મ એમને બંધ કરી દીધું હોય તો એ બી પ્રોબ્લેમ આવ્યા હતા. એટલે એ એક બે મિનિટ આપણે રાહ જોવાની સબમિટ કરી અને પછી આપણે બંધ કરી દેવાની લિંક. હવે પ્રદીપભાઈ વાત આવી ગુજરાતી ફોન્ટની. ગુજરાતી ફોન્ટ કોઈનામાં ન હોય તો ફરજિયાત ગુજરાતીમાં ભરવાનું છે, આપણે એવું નક્કી કરીએ છીએ, એટલે ગુજરાતીમાં કોઈને ના હોય તો શું પ્રોસેસ છે? ખાલી 5-10 મિનિટમાં પાછળ જઈને સમજાવી દો. હવે બે વસ્તુ છે કે જેમ લેપટોપ અથવા તો ડેસ્કટોપ જે યુઝ કરતા હશે એમને તો ગૂગલમાં જઈને ગુજરાતી ફોન્ટ ડાઉનલોડ કરવા જ પડશે સરળ, અથવા તો જે બી એમને ફાવતું હોય ટાઈપિંગ કરતા એ ફોન્ટ એમને ડાઉનલોડ કરવા પડશે. એ ફોન્ટ ડાઉનલોડ કર્યા પછી અહીંયા છે ને એક ઓપ્શન આવે, જુઓ આ દેખાય મારી સ્ક્રીન ઇંગ્લિશ. તમે પેલા તમારું ફોર્મનું ના પેલા તમારું ફોર્મનું ફોર્મ ડાઉન ફોર્મ દેખાય છે, ફોર્મ કાઢી નાખો ને. હા, ઓકે, સોરી, હવે દેખાય છે સ્ક્રીન તમે? હા દેખાય છે.
हाँ जेवा तमे फॉन्ट डाउनलोड करशो अने पछी अहींया तमे जे देखाय छे लैंग्वेज इंग्लिश देखाय छे गुजराती मैं टाइप कर गुजराती कीबोर्ड आई गुमारा कीबोर्ड में गुजराती फॉन्ट कदाच न भी हो तो अहीं तमे टाइप कर लखी शको જેમ કે હું બતાવું તમને લેપટોપ ની વાત છે હા છપાઈ દે બરાબર છે આ જ વસ્તુ તમે પેલા ફોર્મમાં જઈને કરી શકો છો કોપી પેસ્ટ અને કાં તો ડાયરેક્ટ ના ફાવે તો નોટપેડમાં લખી લેવાનું બંકિમ અશોકભાઈ મહેતા ગુજરાતીમાં કોપી કરો અને સીધું ત્યાં પેસ્ટ મારો બીજી વસ્તુ અમુક ઓકવર્ડ શબ્દો એવા હોય છે કે આપણને ખબર નથી પડતી કે ભાઈ એનું ગુજરાતીમાં કઈ રીતે કરવું તો ગૂગલ દેવતા છે આપણી જોડે એક મિનિટ સિમ્પલ વસ્તુ છે ગૂગલ ટ્રાન્સલેટ લખો અહીંયા બરોબર આવી ગયું કોપી પેસ્ટ કરો ત્યાં નોટપેડ માં સીધું ફોર્મ માં નાખી દો આપણે ચાર કે પાંચ કોલમ થી વધારે ભરવાના નથી બરોબર બંકિમ અશોકભાઈ મહેતા લખી દો આખું બંકિમ અશોકભાઈ મહેતા અહીંયા આપશે કોપી કરો ત્યાં પેસ્ટ કરી દો ગૂગલ બધું જ આપે સાહેબ બરાબર